માથાના વાળ ગુમાવતી યુવતીઓ માટે અમદાવાદની 35 વર્ષની પરિણીતાએ મુંડન કરાવી વાળ દાનમાં આપ્યા છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહેતા ડિમ્પલબેન મકવાણાએ મુંડન કરાવી પોતાના વાળ કેન્સરથી વાળ ગુમાવનાર યુવતીઓ માટે વિગ બનાવવા માટે દાનમાં આપી દીધા છે. 3 વર્ષ પહેલા તેમની માતાને બ્રેસ્ટ કેન્સર થયું હતું, જેના કારણે તેમની માતાના વાળ ઉતરી ગયા હતા. વાળ નહીં હોવાથી તેમની માતાના ચહેરાનું સ્મિત ઓસરી ગયું હતું. માતાનું દુઃખ જોઈને ડિમ્પલબેનને કેશ દાન કરવા માટેની પ્રેરણા મળી. કેન્સરથી પીડાતી નાની ઉંમરની યુવતીઓના મોઢા પર સ્મિત લાવવા કેશ દાન કરવાનો વિચાર આવ્યો. બ્રેસ્ટ કેન્સરના કારણે તેમની માતાના વાળ ઉતરી જતા તેઓ ભારે શરમ અનુભવતા હતા. ત્યારે નાની ઉંમરની યુવતીઓને આ તકલીફ ન થાય તે માટે ડિમ્પલબેને પોતાની લગ્નતિથિના દિવસે જ મુંડન કરાવી કેશ દાન કર્યું છે. માથામાં વાળ વગરની માતાની મનોવ્યથા સમજી તેમને આ કેશ દાનની પ્રેરણા મળી છે, ત્યારે તેમણે અન્ય મહિલાઓને પણ કેશ દાન કરવાની અપીલ કરી છે. મારા મધરને 3 વર્ષ પહેલાં બ્રેસ્ટ કેન્સર હતું, અને જેથી એમના વાળ કીમોથેરેપીને લીધે બધા બહુ જ લોંગ હેર હતા અને વાળ બધા ઉતરી ગયા હતા. અને એ દરમિયાન કીમો એમના ચાલતા હતા, એ દરમિયાન જ ઘરમાં પ્રસંગ આવ્યો મારા ભાઈનો, અને વખતે એમને બહુ ફીલ થતું હતું કે હું વીક પહેરું કે હું કંઈક કરું જેથી મારા ફોટા સારા આવે, પ્રસંગમાં સારી મેમરીઝ રહી. એ વખતે એના પછી બહુ અમને એને સમજાવવામાં બહુ વાર લાગી કે જે લુક છે એને એક્સેપ્ટ કરવામાં અમને બહુ વાર લાગી. એ વખતે પછી એવું ફીલ થયું કે મમ્મી તો મારા એજેડ છે, 55 એજના છે, પણ આવી રીતે નાની ઉંમરની યુવતી હોય, શાળા કોલેજોની યુવતી હોય, તો એ લોકો પણ આવી શરમજનક પરિસ્થિતિનો સામનો કરતા હશે. અને ત્યારે મને એવું થયું કે મારા વાળ ડોનેટ કરવા છે. પણ મેં જેમ કહ્યું એમ કે ઘરમાં પ્રસંગ હતો, ભાઈની સગાઈ હતી, એ પછી એના મેરેજ લેવાના હતા, એટલે પછી એના મેરેજ હમણાં ફેબ્રુઆરીમાં પત્યા, એટલે પછી મેં આ ડિસિઝન લીધું. જો કે વાળ ડોનેટ કરવું અને સ્ત્રી તરીકે મુંડન કરાવવું એ કામ થોડું અઘરું તો હતું જ. તેમણે પતિ સાથે અને પરિવાર સાથે વાત કરી, આખરે કઈ રીતે આ નિર્ણય લેવાયો તેની વાત કરતા ડિમ્પલબેન કંઈક આમ કહે છે. પેજમાં એક બાલ બ્યુટી વર્લ્ડનું ફેસબુક પેજ છે, એમાં મેં પેજમાં મેં જોયું કે નાની નાની છોકરીઓ યુવતીઓ જેના લાંબા વાળ હોય છે એ લોકો ડોનેટ કરે છે. અને એવું નથી હોતું કે પૂરેપૂરા જ વાળ ડોનેટ કરો, તમે મિનિમમ 12 ઇંચ જેટલા વાળ ડોનેટ કરી શકો છો. એટલે પેજનું જોયો પછી મને ઘણી બધી પ્રેરણા મળી. પહેલાં તો હસબન્ડને વાત કરી કે મારે આવું હેર ડોનેટ કરવા છે, એટલે બહુ થોડું લાગે, અચરજ લાગે કે આ સ્ત્રી થઈને મુંડન કરીને ફરવું, આમ તેમ સમાજમાં બહાર નીકળવું, કોઈ એક્સેપ્ટ કરે ના કરે કોઈ હશે. પણ પછી એમને બી બધા એ પેજ પર વિડીયો જોયા, મેસેજ જોયા, ફોટોઝ જોયા, પછી એમણે કહ્યું કે ઇટ્સ ઓકે, કરવું છે તો કરી દઈએ. એટલે પછી એવી રીતે મેં હેર ડોનેટ કર્યા છે. તો આ સાથે આ બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9.